આ તરફ રાહુલ ગાંધીની અરજી પર તમામ પક્ષોની દલીલ પૂર્ણ કરવામાં આવી છે અને આગામી વધુ સુનાવણી મંગળવારના રોજ હાથ ધરાશે. મંગળવારે બપોર બાદ હાથ ધરાશે સુનાવણી. રાહુલ ગાંધીએ સુરત કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. રાહુલ ગાંધીને સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે. 2 વર્ષની સજા થતા સાંસદ પદ પણ તેઓએ ગુમાવ્યું છે. તો રાહુલ ગાંધીની અરજી પર તમામ પક્ષોની દલીલ છે તે પૂર્ણ થઈ છે. આગામી વધુ સુનાવણી મંગળવારના રોજ હાથ ધરાશે. મંગળવારે બપોર બાદ હાથ ધરાશે સુનાવણી. રાહુલ ગાંધીએ સુરત કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે. તો રાહુલ ગાંધીને સુરત કોર્ટે 2 વર્ષની સજા ફટકારી છે અને 2 વર્ષની સજા થતા જ તેઓએ પોતાનું સાંસદ પદ પણ ગુમાવ્યું છે. તો જે રીતે રાહુલ ગાંધી દ્વારા થોડા વર્ષો પહેલા ટિપ્પણી કરવામાં આવી હતી મોદી સરનેમ ઉપર અને ત્યારબાદ પૂર્ણેશ મોદી દ્વારા તેઓની ઉપર કેસ કરવામાં આવ્યો હતો, તેના આધારે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે. દલીલની શરૂઆત કરવામાં આવી હતી એમના તરફથી મુખ્યત્વે 6 મુદ્દા રજૂ કરવામાં આવેલા છે. સૌથી પહેલો મુદ્દો એમનો એવો છે કે આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે, કારણ કે હું એમપી છું, એમપીનું ડિસ્કવોલિફિકેશન આવી શકે. બીજું, ગુનો બહુ ગંભીર પ્રકારનો નથી, માટે પણ કન્વિક્શન સ્ટે કરવું જોઈએ. નંબર 3, કે આ કામના ફરિયાદી પૂર્ણેશભાઈ મોદી એગ્રીડ પર્સન નથી, એટલે એમને કે ફરિયાદ દાખલ કરવાનો એમને અધિકાર નથી. 4થો મુદ્દો એમનો એવો હતો કે આ કેસની અંદર ટેકનિકલ ખામી એ પ્રકારની છે કે કોર્ટે સેક્શન 202ની અંદર ઇન્કવાયરી કરેલી નથી. અને ત્યારબાદ એમનો એક મુદ્દો એ પ્રકારનો હતો કે પુરાવાનો જે વિષય છે એમની અંદર કેસ સાબિત કરવામાં ફરિયાદી નિષ્ફળ ગયેલા છે. મુખ્યત્વે આટલા મુદ્દા પર એમની આર્ગ્યુમેન્ટ હતી અને બીજા બધા કાયદાકીય મુદ્દાઓ જજમેન્ટ વગેરે ઉપર આધાર રાખીને એમણે દલીલ એ પ્રકારે કરી છે કે કન્વિક્શનનો સ્ટે મળવો જોઈએ. ત્યારબાદ સરકારી વકીલના લોકસ ઉપર પણ એમને વાંધો ઉઠાવેલો. એમનો જવાબ સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવેલી કે અમને પણ કાયદાની અંદર સરકારને કેસમાં રજૂઆત કરવાનું લોકસ છે. ત્યારબાદ ફરિયાદી તરીકે અમોને એડવાન્સમાં કોપી આપેલી, પરમ દિવસે રાત્રે 9 વાગે કોપી સૌ કરેલી, જેથી અમે કોર્ટ સમક્ષ હાજર થયેલા અને જ્યાંથી અમને કોર્ટે એવો નિર્દેશ આપેલો છે કે તમારે જો કોઈ જવાબ આપવાનો હોય તો એમને લગતા કોઈ ખૂટતા પુરાવા કાગળો જે રેકોર્ડ ઉપર હોય પણ સામેવાળાએ હજુ સુધી ના મૂક્યા હોય તો એ મૂકી અને સોમવાર સાંજ સુધીમાં સામેવાળાને કોપી આપીને ફાઇલ કરી દેવા અને મંગળવારે એટલે કે મંગળવારે કેસની ફાઇનલિંગ રાખવામાં આવે. એ સબ જ્યુડિસ મેટર હોય એમની ઉપર કોમેન્ટ કરવી તે યોગ્ય નથી, પરંતુ જો નીચેની કોર્ટના બંને જજમેન્ટ જોવામાં આવે એટલે કે મેજિસ્ટ્રેટનું જજમેન્ટ ઉપરાંતમાં સેશન્સ કોર્ટનું જજમેન્ટ, તો એ દલીલમાં તથ્ય નથી અને એ યોગ્ય રીતે પુરવાર થયેલું છે એવું અમારું કહેવાનું પ્રથમથી જ છે મેજિસ્ટ્રેટ સમક્ષ અને સેશન્સ કોર્ટ સમક્ષ કે એ યોગ્ય રીતે પુરવાર થયેલું છે અને ઇન એની કેસ વી આર એબલ ટુ પ્રૂવ ઇટ. આજ એક્યુઝ કી ઓર સે 6 પોઈન્ટ પે મુખ્ય મેઇનલી આર્ગ્યુમેન્ટ હુઈ હૈ. ઉનકા પ્રથમ કેસ યે થા કે કેસ ગંભીર નહીં હૈ, તો ઇસ ટાઈપ કે કેસ મેં નોર્મલી ધી કન્વિક્શન સ્ટે કરના ચાહીએ. દૂસરા ઉનકા યે કહેના થા કે જો કમ્પ્લેનન્ટ પૂર્ણેશભાઈ મોદી હૈ વો અંડર સેક્શન 199 ઓફ સીઆરપીસી એગ્રીડ પર્સન નહીં હૈ, ઉનકો કમ્પ્લેન ફાઇલ કરને કા લોકસ નહીં હૈ. તીસરા યે થા કે મેજિસ્ટ્રેટ કોર્ટને સમન્સ ઇસ્યુ કરતે વખત સેક્શન 202 સબક્લોઝ 1 કે જો મેન્ડેટરી પ્રોવિઝન હૈ ઉનકા વો પ્રાવધાન કા ઉન્હોને ઓબ્ઝર્વેશન નહીં કિયા હૈ, ધેર ઇઝ અ બ્રીચ ઓફ દેટ પ્રોવિઝન. ઉસકે બાદ ઉનકા યે કહેના થા કે સિન્સ આઈ એમ બીંગ એમપી, મેં એમપી હું તો ડિસ્કવાલિફિકેશન ઓર ઉસકે હિસાબ સે ઇરિવર્સિબલ સિચ્યુએશન હો સકતી હૈ. ઇસ પ્રકાર કા કેસ હૈ કે જિસમે કન્વિક્શન સ્ટે કરના